नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञानपत विद्यालय मोरबी में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण त्रीजु विषय क्यों लेवानो छे, आसपास एनो सातमो पाठ जेमां आपणे थोड़ूक बाकी छे छे ने, ए आजे आपणे पूरु करीशुं, बराबर ने। तो चालो बधा ज बाळको પોતાનું આસપાસનું પાઠ્યપુસ્તક લઈ લેશે, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખશે અને વિડિયો સામે ગોઠવાઈ જાઓ। ચાલો પાઠ્યપુસ્તક લઈ લીધું બધાએ, લઈ લીધું ને? આપણે કયા પેજ ઉપર પહોંચ્યા છીએ? પેજ નંબર 51। 50 સુધી તો આપણા જો 50માં પેજ સુધી, હાથની મુદ્રાઓ સુધી તો આપણે પૂરું કર્યું, બરાબર ને? આ બધી અંધારામાં છાપ પાડવાનું આપણે કાલે શીખી ગયા હતા આના પહેલાંના વિડીયોમાં, બરાબર? હવે આવ્યું પેજ નંબર 51। તો 51માં પેજ ઉપર તમને શું કીધું છે જુઓ જોઈએ। તમે કહેશો દીદી આમાં તો ખાલી જગ્યા જ આપી છે, બધી બીજું કાંઈ આપ્યું નથી, બરાબર ને? તો જુઓ એમાં ચિત્ર આપ્યા છે, તમને આપ્યા છે ને? ખાલી ખાલી ચિત્ર આપ્યા છે ને? એ ચિત્ર ઉપરથી તમારે સરસ મજાની વાર્તા બનાવી અને લખવાની છે। બોલો તમને આવડે ચિત્ર ઉપરથી વાર્તા બનાવવા? આપણે હવે એ શીખવાનું છે કે ચિત્ર આપ્યા હોય એના ઉપરથી વાર્તા કેવી રીતે બને તે શીખવાનું છે, બરાબર? તો જુઓ આ પહેલું ચિત્ર આપ્યું છે તમને, એમાં ખિસકોલીબેન છે, જુઓ છે ને? પછી બીજા ચિત્રમાં ખિસકોલીબેન રસોઈ બનાવે છે, ત્રીજા ચિત્રમાં એની રસોઈ બની ગઈ છે અને ચોથા ચિત્રમાં બધા જમે છે। તો આના ઉપરથી, આ ચિત્ર ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે। તો જો પહેલાં હું તમને ફક્ત વાર્તા કહીશ, બરાબર, લખવાનું પછી છે, હમણાં લખવાનું નથી। તો પહેલાં સરસ મજાની આપણે વાર્તા સાંભળજો ને, જોજો હો, અવાજ ન કરતા ધ્યાનથી વાર્તા સાંભળજો, એટલે પછી તમારે છે ને પાકું કરવું જ નહીં પડે। એક વખત વ્યવસ્થિત સારી રીતે સાંભળવું હોય ને આપણે વાર્તા, તો આપણે પાકું કરવાની જરૂર પડે ન પડે, તરત જ યાદ રહી જાય। તો જો આમાં છે ને એક ખિસકોલીબેન હતા, વાર્તા સાંભળવી છે ને? ચાલો વાર્તા કરીશું। ખિસકોલીબેન છે ને એ ક્યાં રહે? ઝાડ ઉપર। ક્યાં રહે? ઝાડ ઉપર। ઘણી વખત તમારા ઘરની આજુબાજુમાં પણ તમે એને જોઈ જ હશે, આજુબાજુમાં મોટા ઝાડ હોય તો ત્યાં ખિસકોલીબેન રહેતા હોય, અને ઘણી વખત આપણા ફળિયામાં પણ આવતા હોય દાણા ખાવા, આવે ને? તો આવા જ એક ખિસકોલીબેન હતા। હવે એ છે ને એને એ બહુ રમવું બહુ ગમતું, તમારી જેમ તમને રમવું બહુ ગમે છે ને, આ ખિસકોલીબેનને બહુ રમવું ગમતું। હવે એના પણ મિત્રો હતા, જેમ તમારા ભાઈબંધો હોય ને એમ ખિસકોલીબેનને પણ ઘણા બધા ભાઈબંધો હતા, કાગડો ને ઉંદર ને સમડી ને કેટલા બધા જુદા જુદા પ્રાણીઓ બધા એના મિત્રો હતા। હવે ખિસકોલીબેન રોજ બધાની સાથે પ્રેમથી રમે, તોફાન મસ્તી કરે, હસી મજાક કરે અને બધા આનંદથી રહેતા હતા। પછી છે ને ખિસકોલીબેનને એમ થયું કે હું મારા બધા જ પ્રાણીઓની સાથે રોજ મોજ મજા કરું છું, તમને એમ થાય ને મારા ભાઈબંધોની સાથે હું રોજ રમવા જાઉં છું, મારી બહેનપણીની સાથે હું રોજ રમું છું, આજ બધાને મારા ઘરે બોલાવું, એવું થાય કે નહીં? બધાને પોતાના ઘરે બોલાવવાની ઈચ્છા થાય, જમાડવાની મરજી થાય, ઘણીવાર ઘણી છોકરીઓના ઘરે તો એની બહેનપણીઓ જમવા પણ આવતી હોય, છોકરાઓ ઓછું કરે, કારણ કે એને તોફાન જ કરવાના હોય, એટલે છોકરીઓ તો બધી ભેગી થાય ને પછી ઘર ઘર રમતી હોય, ઘર બનાવે ને, બરાબર ને, રસોઈ બનાવે ને, પાણી ભરે ને, કાંઈક નખરા કરતી હોય કા। તો ભાઈઓને તો જો કે આવી રમત ગમવાની, એને તો એમ કહો કે ક્રિકેટ રમવું છે, ચાલો ત્યાં તો બોટ ને બોલ બે લઈને ભાગી જશે બહાર, મમ્મી હું જાઉં છું, આવી રાડ પાડતા કે ભાગે, લેસન કરતા હોય તો એ ભલે,
ગમે એ કરતા હોય ને, ભાઈબંધ બોલાવા આવ્યો એટલે પૂરું થઈ ગયું. એ ભાગે બધું મૂકી દે. પછી પાછળથી મમ્મી ખીજાય ખીજાય ને, તો મમ્મી ખીજાય એવું આપણે કરાય જ નહીં. આપણે બધું પૂરું કરી લેશન વ્યવસ્થિત અને પછી જ જવાય, તો કાંઈ મમ્મી ના ખીજાય. તો આવા જ એક ખિસકોલીબેન પણ રમતિયાળ હતા. પછી એને એક વખત વિચાર આવ્યો કે હું મારા બધા પ્રાણીની સાથે બહુ રોજ બહાર રમું છું, આજે હું છે ને બધા મારા પ્રાણી મિત્રોને મારા ઘરે બોલાવું, બધાને મારા ઘરે બોલાવું અને સરસ મજાની ખીરને પૂરી કરી અને એને જમાડું. ખીરને પૂરી બનાવી અને હું એને જમાડું, આવો એને વિચાર આવ્યો. એટલે તો ખિસકોલીબેનને વિચાર આવ્યો એટલે તો પછી મંડી જ પડે ને તરત જ. કેમ, શું કર્યું એણે? બધા મિત્રોને કીધું કે ચાલો હું બધાને તમને આમંત્રણ આપી આવી. પહેલાં તો બરાબર કહેવા જવું પડે ને પહેલાં આપણે બધા મિત્રોને કે કાલ તારે મારા ઘરે જમવાનું છે, એવું કહેવું પડે ને. આમંત્રણ તો આપવું પડે ને, આમંત્રણ વગર કોઈ આવે આપણા ઘરે જમવા? ન આવે ને. એટલે બધાને જઈ અને આમંત્રણ આપી આવ્યા કે તમારે બધાએ મારા ઘરે જમવા આવવાનું છે. પછી તો એ ઘરે આવી ગયા. ઘરે આવી અને ચૂલો પેટાવ્યો, કારણ કે જંગલમાં તો કાંઈ ગેસના બાટલા ન હોય, ઇલેક્ટ્રિક સગડી પણ ન હોય, ન હોય ને. ખિસકોલીબેન પાસે તો ચૂલો જ હતો. એણે લાકડાને ભરીને ચૂલો પેટાવ્યો અને એના ઉપર ખીર બનાવી, પૂરી બનાવી, બધું બનાવીને તૈયાર કર્યું ને, ત્યાં તો એના બધા મિત્રો પણ આવવા માંડ્યા. વારા ફરતી કાગડો ને કાબર ને કબૂતર ને બધા આવવા માંડ્યા. પછી ખિસકોલીબેને બધાને બેસાડ્યા, બધાની થાળી પીરસી દીધી. હવે તમે કહેશો ખિસકોલી પાસે થાળી થોડી હોય, પણ પહેલાં છે ને થાળી એટલે શું ખબર, પાંદડામાં જમવાનું આપતા. તમારા દાદાને કે બાને કે મોટા હોય ને ઘરમાં વડીલો, એને પૂછી જોજો, એને પાતર પડ્યા કહેવાય. શું કહેવાય? પાતર પડ્યા, એમાં જ જમવાનું આપતા. અત્યારની જેમ આપણી આજે ઓલી કેવી થર્મોકોલની એવી ડીશો આવે છે, કાગળની ડીશો આવે છે, અનબ્રેકેબલ ડીશો આવે છે, સ્ટીલના વાસણો આવે છે, એવું કાંઈ ત્યારે નહોતું. ત્યારે તો રસોઈ બનાવવા માટે પણ છે ને મોટા મોટા પિત્તળના તપેલા હતા. શું હતું? પિત્તળના તપેલા. જાજા બધાને જમવાનું કહેવાનું હોય ને તો પછી એ તપેલા હોય ને એને તળિયે માટી લગાવી દે, માટી લગાવી અને પછી એને ચૂલા ઉપર મૂકે, એમાં રસોઈ બનાવી અને બધાને જમાડે, એટલે રસોઈ પણ મીઠી લાગતી. જ્યારે અત્યારે તો આપણે શું કરીએ, તમે અને હું બધા તમારા ઘરમાં કરીએ, એવું જ મારા ઘરમાં પણ કરીએ. કુકરમાં આમ સીટી મારી નથી ને આમ રસોઈ બની ગઈ નથી. ગેસ હોય, ઇલેક્ટ્રિક સગડી હોય, પણ જે ચૂલાની રસોઈ, એ પિત્તળના વાસણની રસોઈ, એમાં જેટલી મીઠાસ હોય ને એવી આપણી રસોઈમાં મીઠાસ ન હોય. તમે ગામડે જતા હશો એટલે તમને ખબર જ હશે, એના જેવું મીઠી રસોઈ ન બને. પણ અત્યારે તો આપણે આધુનિક ટેકનિકો વિશે આગળ વધી ગયા છીએ, એટલે હવે તો આપણને ફટાફટ બધું જલ્દી થઈ જાય એવું જોઈએ છે, બરાબર ને? તો આવી રીતે ખિસકોલીબેને પણ રસોઈ બનાવી અને એમના બધા જ પ્રાણી મિત્રોને જમાડ્યા, અને બધા જ મિત્રો ખિસકોલીની રસોઈ ખાઈને પણ ખુશ ખુશ થઈ ગયા. બધાને મજા આવી ગઈ એટલે બધા રાજી થતા થતા પોતાના ઘરે ગયા. હવે જુઓ, પુસ્તકમાં જોવાનું છે. હવે તમને ચિત્રની સામે અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યા આપી છે ને આ સાઈડમાં, બધા જ ચિત્રની પાસે આવી રીતના ખાલી જગ્યા આપી છે. એ ખાલી જગ્યાની અંદર તમારે આ વાર્તા લખવાની છે. જો હું અત્યારે પહેલાં આમાંથી વાંચું છું, એ તમારે આંગળી રાખી અને મારી સાથે સાથે શું કરવાનું, વાંચતું જવાનું, અને પછી વિડીયો સ્ટોપ કરી અને લખતી જવાની, બરાબર ને? તો ચાલો વિચારો અને કહો. ચિત્ર જુઓ અને વિચાર કરો. આ પરથી તમારી પોતાની વાર્તા
બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. જો વાર્તા બનાવવાની છે, મેં બનાવીને આપી છે તમને, તમારે વાંચવાની છે અને પછી એ પુસ્તકમાં લખવાની છે. એક ખિસકોલી હતી. ગામના પાદરે આવેલા એક ઝાડ પર તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાળ હતી. તેના ઘણા પ્રાણી મિત્રો હતા. એક દિવસ ખિસકોલીને તેના મિત્રોને ખીર પૂરી જમાડવાનો વિચાર આવ્યો. હવે નીચે લખવાનું જુઓ, બીજા ચિત્રની સામે. બીજા દિવસે તેણે તેના મિત્રોને ખીર પૂરી જમવાનું આમંત્રણ આપ્યું. પછી ઘરે આવી સૌ પ્રથમ પૂરી બની ગયા પછી તેણે ચૂલા પર ખીર તૈયાર કરી. બંને રસોઈ તૈયાર થઈ એટલામાં તો મિત્રો હોંશે હોંશે આવી ગયા. પહોંચ્યા. મિત્રોમાં કાબર, કાગડો, માખી અને ઉંદર વગેરે પ્રાણીઓ હતા. જો ક્યાં ક્યાં પ્રાણીઓ હતા? કાબર, કાગડો, માખી અને ઉંદર, જે ઝાડની આજુબાજુમાં જ પોતાના રહેતા હતા એ જ પ્રાણીઓ હતા. ખિસકોલીએ તેના બધા જ ભાઈબંધ પ્રાણીઓને પેટ ભરી ખીર પૂરી જમાડ્યા. બધાએ ખિસકોલીનો આભાર માન્યો. તમે પણ તમારા મિત્રોને જમાડો છો ને, પછી તમારા મિત્રો એમ કહે ને, વાહ, તમારી મમ્મીએ રસોઈ બહુ મસ્ત બનાવી હતી, મજા આવી હતી જમવાની, એવું કહે ને. તો આવી જ રીતે એમના મિત્રોએ પણ એમ કીધું કે વાહ, અમને જમવાની ખૂબ જ મજા આવી ગઈ. બધા મિત્રો જમવામાં રાજી થઈ ગયા અને ખાધું પીધું ને રાજ કર્યું. અહીંયા આપણા પાઠ 7 પૂરા થાય છે. હવે પછીના વિડીયોમાં શું આવશે? એસેમ આવશે, બરાબર ને? તો એસેમ થયા ત્યાર પછી તમારે શું કરવાનું આવશે? એસેમમાંથી પાકું કરીને રાખવાનું, બરાબર? કેમ કે હમણાં જ મંથલી પરીક્ષા આવશે, તો પછી આપણે શું કરવાનું થશે? પાકું કરવું પડશે ને. મંથલી પરીક્ષા કાંઈ એમને એમ દેવાશે વાંચ્યા વગર? નહીં દેવાય ને, વાંચવું તો પડશે ને, કે પાકું એ કરવું પડશે, બરાબર ને? તો સરસ મજાનું લખી અને પાકું પણ કરવા માંડવાનું છે, બરાબર? ચાલો, નમસ્તે.